आ बैठो। पैसा आपो में काहू करवा पैसा ने मारे फ्रूट लेना छे उ है पैसा विना देवी नथी अपता हमार मा उठे नथी पैसा मायका नथी कायम एक ने एक वात तो मारे मांगू पड़े उ तब हुकम करो दे देता वो तो मने मारा पुरता एम नो जड़े काम मा जाऊं तो खबर पड़े केटले वे होत आई है परसे कपायत पगे पोते तने पैसा पेदा थाई है हवे ई बधी वात मुको आजे मारे जया पार्वती नो व्रत छे ने એટલે મને પૈસા આપો મારે એના આટુ ફ્રૂટ લેવા જાવું હે એટલે ઘર માં બીજું કઈ ખાવા નથી ફ્રૂટ જ ખાવું જો હે અબ બીજું કઈ મારે નો ખવાય પણ તો રેવાય જ નહીં આવું રેવું તો પડે ને ના ના એવું કઈ કરાય નહીં આપણે જેમાં હોય ને એમાં રોડવાય આવી રીતના કઈ થોડું હોય પણ ઈ બધું આ મને નથી પોહાતું આ તમે રહ્યો હો ને જયા પાર્વતી ની બધું એ મને જ પોહાતું એ આજકાલ ની વ્રત નથી રહેતી મારા બાપ ના ઘરે ચાર વર રહી ને પાંચમા વરે આહારણ ઘરે ઉજવણું કરવાનું હોય એટલે એમને એમાં ખર્ચો કેટલો થાય એમાં ગોળણીઓ જમાડવાની અને ગોળણીઓ તો માણા છે ને રાજી પાછી જમાડતા હોય એમાં ખર્ચા ગણવાના ન હોય એ હું રાજી પાવાળો માણા નથી એમાં 2-3 હજાર નો ખર્ચો થાય એમાં હું વાયુ જવાનું હોય 2-3 હજાર માં મારે મહિનો વાગે તે બે ડબ્બા તેલ આવે 2-3 હજાર માં તારે 2-3 હજાર ઝીલકા લટકાય છે ને એ મારા અહીં જરાય મેળ નહીં આવે બધું તો મારે તો વ્રત લીધા છે તો ઉજવવા તો પડે ને આ છેલ્લું વર્ષ છે પછી નહીં ઉજવવાનું હોય કઈ પણ આવા વ્રત જ ન લેવાય અને જો અહીંયા મારી ઘરે ઉજવવા નથી ઉજવવો તો બાપા ને ઘરે વઈ જા આખી દુનિયા ને ખબર છે જયા પાર્વતી નું છેલ્લું વર હાહારાન ઘરે જઈને દીકરી ઉજવે આખી દુનિયા ને ખબર છે એમને લગ્ન કરવા હું જેદી આવ્યો પૈણવા જેદી આ માઈલી કોઈ જાત ની સખોટ કરી હતી કે મારા નામ ના વ્રત આવશે આવા ઉજવણા આવશે કીધું તું આવી હે ને વ્રત ની ચોખવટ નો એ તો આખી દુનિયા ને ખબર છે કે દીકરી નું જયા પાર્વતી નું પાંચમું વર હાહારા ના ઘરે જઈને ઉજવણું કરવાનું એ દુનિયા ને ભલે ખબર હોય મને આ વાત ની મૂળ ખબર નથી અને આ ઉંમરે કોઈ જાત ના આવા વ્રત ઉજવવામાં આવશે નહીં મારે તમારી વાત જ ન કરી આયા હો તો માં હા તો બોલાય ને બાણે ને શું છે તે છે હું દેકાર આવું પાડા છે તમે સમજતા જ નથી તો કેવી વાત તું કાન તમે હંગળો હું કેવા કોઈ દે ન સમજો કોઈ દે ન સમજો આ ડોહી ને દોરો હું તો નથી ના હું પરવી દો ના ઉભી રહે ને હવે આવી જાહે આ ડોહી ને કોઈ દી કઈ હું તો નથી કીધું નું પણ એમ કહું છું દગા સહમા તે સહમા નથી આવી દેતો મારા ઉમરે કઈ થશે ને બા અને હું એક તમને વાત કરી દઉં હું જેદી પૈણવા ગયો જાન લઈને તેદી એને કે બાપા એ કોઈ મને સોખવટ કરી દીધી મારી ગગી આવો આવું તમારા ઘરે આવીને કરશે એ એવી સોખવટ ન હોય એવી સોખવટ ન હોય હું જો તમને ખબર છે ને પહેલે થી હું સોખવટ વાળો માણસ છું મને જે વસ્તુ ની સોખવટ કરી નાલો ઈ જ વસ્તુ રસ ચાલુ હગાઈ કરવા અમે ગયા તા નકી અમે મોટાવે કર્યું તું એટલે સોખવટ છે ને અમારે જે વ્યવહાર માં આવતી તી સોખવટ થઈ હોય આવી નાના મોટી સોખવટ નો કો ગાંડા ગણે ગાંડા એ ભલે ગાંડા ગણે તમે તમારી સોખવટ બધી વ્યવહાર ની કરી તો તમે મારી સોખવટ કરી ભાઈ તારા બાયડી ને ઘર સંસાર માં આટલી વસ્તુ આવશે તો મારે હવે કામી કામી ને આવું ઉજવવા રાખવું ને એ તો આખા મલક ને ગગા ખબર જ હોય ને કામી કામી કરવાનું જ હોય બધું હા કર્મ થાતું ઈ કરવાનું હોય આવું વધારાનું તમે વૈષ્મનો નાખો હું હવે બે ને હાથ જોડું બાપા ગગા તું આ ખોટી મગજ મારી રેવા દે આ વસ્તુ આવે છે ઈ આવવાની છે અને તારી એક ની ઘરે નથી આવી તારા બાપ ની ઘરે આવી તી તારા ગઈડા બાપા ને ઘરે આવી તી મારી પેલા જી ડોહી આવી ને એના ઉજવણા આ ઉમરે થયા હે એ ઈ બધું માર બાપા ને બધું પોહાતું તું હવે મારે આ નથી પોહાતું અત્યારના જમાના પ્રમાણે અને તો તમારે મારા ધરણ મુજબ કરવું આયા તો મારે એક દી મેળે નહીં આવું તમને કહી દઉં છું એટલે તું શું કરી તો એમને તમને ન કરો તો તમે શું કરી લેહો મને એ બધું થાય તારો બાપ ગામે તરે ગયો હે ને વાહેતી ત્યાં ભવાળા આઈદરા છે બાંધવાના બાકી તારો બાપ આવે ને એટલે બધું થાય એ કોઈ વસ્તુ ન થાય આ ગામના ગોઈદડા લીવા ને ટેપા મારવા એને ટેપા મારીને ટાણ દઈ દયો હું અહીંયા કોઈ વસ્તુ નહીં થાય કા આ બસ ખોટી નો ખોટી નો ને ગગા સમજણો માણા હોય ને તો કદાચ સાચા માણા નો એક પલવાર નું હગપણ થાય ને તો સમજાઈ જાય અને ખોટું આખો જન્મ નો ભેગું રહે ને તો એને
નથી રાખ યાર. તો મારી હિસાબે બાજોમાં તમને હમ છે, તમે અંદર વયા જાવ. જાવ બટા, બાજવાની વાત નથી પણ આને કેવું પડે એમ છે, નકર આને દશ નથી હુદી એમ. મને કેવું પડે હું, નકર મને દશ નથી ઉતતી. ચીડકી નો રહ્યો ને કા ગગલી નો જ હો. આ વાત માં તો તું ગગલી નો જ છો. જો આટલા માટે કો ન કરતા, હું તમને કહી દઉં છું, મારા ઘર માં જેમ પોહાતું છે ને એમ થાય. હવે મારું ઘર, હવે મારું ઘર થઈ ગયું. તમારે ખાઈ પીને આનંદ કરવાની વાત છે. ભાઈ ભાઈ, ખોટું તો નહીં જ થવા દઉં. એટલે ખોટું છે? આ ખોટું છે, નથી પોહાતું મારા ઘરે. આવું નવું લઈને આવો બેગી બેગી. એટલે તું હું કર લઈ ન કર એમને, તમે હું કર લેવો. એટલે તું એ તારો બાપ ભલે નથી પણ હું ને મને બીવરાવતો ને હું કઈ બી નહીં જાય. હા હું માથી એટલે તું કઈ હાવત બીપડો નથી. હો તે હું ગીધીડું હો હાવત દીપડો નથી. તમે મહેરબાની કરીને મારા ઘરમાં જરા ડાપણ ન કરતા. બગા વહી જાવ તમે. બગા આજી સમજી કા કહું હું, તમે વહી જાવ એમાં હારું છે, બીજું કઈ નથી. આમ કરું એ તમને શરમ આવી જોઈએ. એ મારે શરમ નથી લેવી, હવે તમે શરમ આવવી જોઈએ. તને તો એમ લાગતા છે ને બે ત્રણ હજાર આવડાશે. અરે બે ત્રણ કામ માં તો જાવ, ખબર પડે કેમ થાય છે. એ બધો મારો પ્રશ્ન, આ વસ્તુ અહીંયા નહીં થાય. નીકળો પોસા પડી ગયા. મારા બાપ ના ઘર ની રથ તાર બાપ ની ઘર નો લઈ જતી કરશે. વળી ગયો ઘડી વાર માં તો કરવું તો થોડું પથરાઈ ગયું આખા ખેતર માં. હવે કોઈ વસ્તુ ભેગું થાય એમ નથી. હાલ વાડી આયલો જાઉં. કા દગા શું થયું દીકરા? બા કરવું તો ગદનું થોડું થઈ ગયું જાજુ. એટલે જ કહું છું માપ મારે અને બટા બધી જગ્યાએ પૈસા ની ગણતરી નો કરાય. આપણે બે નું હારા ની ઘરે ઉજવણા કર્યા છે અને મેં અહીંયા જ કર્યા છે અને આ છે ને આ બધું પરંપરા છે. આ પહેલેથી આયલું આવે છે બટા, એક ધર્મ ની આયરે જોડાઈ ગયેલું છે. અને ધર્મ ની આયરે અન્યાય કરશો ને તો આપણે એમાંથી બહાર નહીં નીકળી બટા. ધર્મ ની આયરે જોડાઈને રહેવું તો જ સુખી થાવ બટા. પણ બા મને આવી ક્યાં ખબર હતી કે આવડી વાત ક્યાંય ભૂત છે? અને એવી મને ખબર હતી કે હું એને આટલું કહીશ તાયન બાપ ની ઘરે વહી જાય. પણ હવે આ ખાતા થઈ ગયું, શું કરું કયો બટા? વિચાર્યા વગર વાત લાંબી કરીને એમાં કઈક લો થવાનું થાય અને તે કર્યું છે ને તું ભોગવ. આહા, 8 મહિનો આવી ગયો. આખા ગામ ની દીકરીઓ વ્રત રહે છે, મારી ખીસુડી ને વ્રત રહે છે. મારી કિસુડી અહીંયા હતી તે 7-8 સોળી લઈને ફરિયામાં રમતી હોય. દીકરી વિનાનું ઘર થઈ ગયું પણ આ છેલ્લું વરસે મારી કિસુડીને કાંઈ વાંધો નહીં પણ એના હારાને ઘરે છેલ્લું વરસ ઉજવાઈ જાય. કા બેટા કેમ રોવસ? શું થયું? રોયા વિનાની મને કંઈક વાત તો કર મારા દીકરા. કાંઈ વાંધો નહીં બેટા, તે તન મન ધનથી જો વ્રત કર્યું છે ને તો અખિલ બ્રહ્માંડનો માલિક ચોક્કસ તારું વ્રત પૂરું કરશે. પણ મારા દીકરા ધાણા રાખ હાલ ઘરમાં. લે આવી ગયો. કયું આવી ગયો? તા ખુરશી મૂકી કેમ બેઠો બેહી ગયો? કેમ નિમાણો થઈ ગયો? એટલે ફાવે એટલે ફાવે ને દીકરો થામા, મેં તને જઈણો હે તારું ડાસુ ધોન તા કહી દઉં. ગગા કાંઈક વાંધો હે? હાજો હારું જ છો, નિમાણો થઈને બેઠી ગયો છો. હાવ હું ક્યાં કઉ છું મને મજા નથી, હારું જ છે, મને કઈ વાંધો નથી. કઈક વાંધો તો હે હો ગગા? ના ને ના બા, આમામ ડાસુ હલાઈ માં બટા મને બધી ખબર છે. દીકરા 2 કલાક માં લંગાઈ ગયો ને. બે વાત તો તમને હાથી, હવે તો માને જ કેવી પડશે ને વાત. બહુ માં હામાં વળકા કર લીધા હું છે. તમે ખોટું બીજું વધારે નું સંભળાવો. હા શું થયું? ગામમાં ગયો તો ને બા, તો ગામમાં મારા ભાઈ બંધ રહ્યા ને ઓલ મેઘણ બધા. એ મેઘણ હોવ ને ઉજવણું છે તે હોય જ ને. તારી આયરા લગ્ન થયા છે 3 દિનો ફેર છે. હા એ હું ઘરે ગયો એટલે મેઘો હોય ને ગામમાં બધી વસ્તુ લેવા આવ્યા બે માણા. એટલે મેં પૂછ્યું મેં કેમ મેઘા ગામમાં, તો કાંઈ મારે જાગરણ છે કે મારી બાયડીની કે જયા પાર્વતીનું ઉજવણું છે અને ગોયણીઓ બધા જમવા આવવાના છે.
મને પૂછ્યું મને કે તારે નથી પણ મારે પછી અહીંયા હું મોઢે બોલવું કયો તમે આવું થતા થઈ ગયું ઉતાવળમાં ચોન પસ્તાવો તને સેને બધાયની ઘરે હોય આ એક સેને નિમિત્ત છે દીકરીઓ આવા વ્રત રહેતી જ હોય અને ગાંડા તને એકને દુઃખ નથી તારા કરતા જાદુ દુઃખ મને છે કેમ કે તારી બાયડી છે ને મારા ઘરની લક્ષ્મી છે અને આરવા હારા વાર તેવારે ઘરની લક્ષ્મી તો રિહાઈન વઈ ગઈ હોય એનું આયતમો દુભાઈ ને તો આપણું ઘર કોઈ દી હારો બે પાંદડે ન થાય પણ એ બા મને તમે બે દી અગાઉ કીધું હતું ને કે નીતિ નિયમ આવો તો હું માન પણ મને નીતિ નિયમ ની ખબર નહોતી ને હું થોડું ઉતાવળ પગલું ભરી ગયો ને હવે શું કરવું તારે તારી ભૂલ સુધારવી છે સુધરી જાય બા આપણામાં હોય ને તો બધું સુધરી જાય હું બેટા અને હજી કઈ વાત વધી નથી તો તાર હારા ને જાય અને બહુ ને સમજાવી લેજો કે બહુ ને સમજાવવા પણ છે જ નહીં પણ કદાચ તાર હારા બે શબ્દ કે તો સાંભળી લેહું એમ નહીં બા માર વહુ આવતી રહે બાપા આવતી જ રહે અને ગગા તારો બાપ નથી ને તો મારી છોરી ભેગું કર લે ખબર ન પડે ને કર તને મને ક્યાંય મૂક્યો છે અને હું તો કઉ છું કે આજના જ લઈ આવી વહુ ને અને આજના જ વહુ નું ધામે ધૂમે આપણે વ્રત નું ઉજવણું કરી નાખી તો બસ આવને ગાય કે મૂક્યો ને આલો તેડી આવી હા હવે ઉતામરી નો થાય છે મોર થી વણકા કર્યા ઉતારજો બા ફોન તો હરખો રાખતો હો હલ્લે પછી તારું નથી મારું તમને ખબર છે મને ખબર છે આમાં દાદી વાત નું તો ગાડું ભરાય એવું છે એ કીસુ ક્યાં ગઈ ઘર ના છે કીસુ નો વાક નો વાક મારા ગાંડીલા નો હતો વાક પછી તો એને વઢી અને છોકરા ને પસ્તાવો થયો કઈ વાંધો નઈ છોકરા ભૂલો કરે એમાં શું થઈ ગયું મેં કઈ કીધું તમને મારે કેવું પડે ને વ્યવહાર કે આવા વાર તહેવારે દીકરી આવી વેવી હતી તમારી તો મને દુઃખ તો લાગ્યું હોય ને એટલે બટા એ બધું ભૂલી જવાનું છે અને આપણે આપણી ઘરે વહી જવાનું છે અમે તો તેડવા જ આવ્યા છે અને ધામે ધૂમે ઉજવણું કરવાનું છે ન્યા મેં 10-15 છોકરીઓ ને તો કહી દીધું 11 ગોયણી થઈ ગઈ છે અને 10-15 છોકરીઓ ને કહી દીધું આખી રાત રાહડા લેવાના સાહેબ એમાં અને આ કોઈ તાર બેન પણી હોય ને એને ભેગી આવવું હોય તો લઈ લે જો બેટા હું તને કેતો હતો ને ભગવાન ઉપર ભરોસો રાખ તન મન ધન થી તું વ્રત રહીશ ને એટલે મારો ભગવાન તારું વ્રત ચોક્કસ પૂરું કરશે અને વ્રત જ નહીં પણ બેટા ગમે એ કામ ભગવાન ઉપર ભરોસો રાખીને કરીને તો મારો ભગવાન ચોક્કસ પૂરું કરે બાપુજી તમે મને કહેતા હતા પણ અત્યારે મારી યાર આવું થયું તો એટલે મને વિશ્વાસ ન હતો કે આ ચમત્કાર થાય અને અત્યારે આ ચમત્કાર થયો ને એટલે હું સમજી ગઈ કે મારા વ્રત ના બધા વરસ સફળ થયા અને ભગવાન હજી આ દુનિયામાં છે છે ને છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી અને તમારી સમક્ષ જયા પાર્વતીના વ્રતને લગતો એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ કોન્સેપ્ટ તમને ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું છું ભાવેશ ગગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો